नमस्कार, हूँ अशोक शर्मा एक्शन हाईवेज थी सभा खेडूत स्वागत करू छू। एने अपने साथ एक्शन हाईवेज टीम है शंकर भाई। आज अपने आज जो उभा से आज साउथ गुजरात अपने गुजरात ना साउथ गुजरात ने वलसाड डिस्ट्रिक्ट कहवा धरमपुर तालुकाना अपने गाम से सिद्धुमर गाम एने अपने साथ अँ प्रगतिशील खेडूत उभा से एने अपने साथ कमलेश भाई है। कमलेश भाई लगभग 2-3 वर्ष गोरी की खेती करे से एने आज अपन गोरी ने खेतर पर उभा से आज खेतर उभा से आज की डेट है अपनी 6 मार्च। आ 6 मार्च ना प्लॉट है तब जी सको 14-15 एनी तोड़ थी गई। एना पछी अपने कमलेश भाई 2 वर्ष की गोरी करी है। कमलेश भाई तमे 2 वर्ष की गोरी करो छो बराबर, तमारो शू अनुभव छे गोरी में? गोरी में सारू में सारू मारे 5 वर्ष थाय बराबर। 5 वर्ष में थी 1 वर्ष में सेले पाड़ो घर थी गयु बराबर। बीजे वर्षे पछी एक पिकअप गाड़ी लीधी बराबर। पछी सेने एक ट्रेक्टर लीधु आ वर्षे बराबर। એટલે 3-4 વર્ષમાં આટલી ઉપયોગ થયો ખેડૂત મિત્રો, તમે પણ આ વસ્તુ કરી શકો છો। આ શેની લીધે થયું? અમરેશભાઈએ બનાવ્યું ગોરી, પહેલા વર્ષે ઘર પણ બનાવ્યું, ઘર બનાવ્યા પછી ટ્રેક્ટર પણ લીધું, પિકઅપ પણ લીધી અને હમણાં પણ એક સારી પ્રગતિ ઘરની અંદર થાય છે, આ ગોરીમાં જ થાય છે। તમે અત્યાર સુધી માર્કેટમાં જાઓ છો, બહુ જાતો માર્કેટમાં દેખાવા મળશે, તમારું કહેવાનું શું છે ખેડૂતોને શું ભાવવું જોઈએ? બીજી વેરાયટી કરતા ગોરી ને કેટલું ભાવ વધારે ચાલે? આજ મેન ચાલે છે ને। તો ખેડૂત મિત્રો, આપણે એટલી સારી પ્રગતિ કરી છે, તમે પણ પોતાનું ઘર બનાવી શકો છો, ટ્રેક્ટર કે પિકઅપ તમે પણ લઈ શકો છો, સેમે તમે પણ મરચી ગોરી બનાવો। એક્શન હાઈવેઝની મરચી છે ગોરી ને ઈગલ, તમે પસંદગી કરો, સારી રીતે તમારી ઇન્કમ આપશે, બીજાને ચક્કરમાં પડવાનું નહીં। ગુમરાહ કરવાવાળો બહુ છે માર્કેટમાં, પણ તમારે જોવાનું કે તમારે કઈ વેરાયટી વાવવાની, કઈ પરચેસ કરવાની, કઈ નહીં કરવાની। અત્યારે માર્કેટમાં કે આપણે સાઉથ ગુજરાતમાં કે દરેક જગ્યાએ સારામાં સારી ચાલતી જાત છે તો ગોરી, તો આવનારી સિઝનમાં તમે પણ ગોરી જ વાવવાનું। તો ખેડૂત મિત્રો, તમે પણ શું વાવવાનું આવના વર્ષે? ગોરી જ વાવવાનું ને પાકો? તમે પણ તમારી એરિયામાં જે કોઈ ખેડૂત ઓળખીતા હોય એને શું કહેવાનું? ભાઈ ગોરી જ પરચેસ કરવાની, બીજાને ચક્કરમાં પડવાનું નહીં। તો ખેડૂત મિત્રો, ધ્યાનથી બિયારણ માર્કેટમાં અવેલેબલ છે, તમે પણ તૈયારી કરી લો ગોરી લગાવવાની। નમસ્કાર।